આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે ચોમાસું પૂરું થયું છે. આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્યની સરખામણી 95% વરસાદ નોંધાયો છે. તો હવામાન ખાતાએ દેશના સામાન્ય વરસાદની આગાહી કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેના આધારે છેલ્લા 4 મહિનાથી કૃષિમાંથી આવતા પડકાર વિશે ચર્ચા નથી કરી. જોકે સ્કાયમેટ હવામાન વિભાગની આગાહી હતી કે આ વર્ષે 95% વરસાદ જ રહેશે. ભારતીય હવામાન વિભાગની આગાહીના પ્રશ્નો યુએસ હવામાન વિભાગે ઉઠાવ્યા હતા. તેમનું માનવું હતું કે અલનીનોની અસર પડશે નહીં, ત્યારે ભારતના હવામાન વિભાગે અલનીનોની અસર થયાનું કહ્યું હતું. હરિયાણામાં 29% અને પંજાબમાં 22% ઘટાડો થયો છે. આ કૃષિ રાજ્યોમાં ટૂંકા ગાળાની કૃષિ કટોકટીમાં વધારો થશે. હવામાન વિભાગના સલાહકાર લક્ષ્મણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં ઘટ પડવાની સંભાવના હતી, એમાં પણ 20% જિલ્લાઓમાં 20% વધુ વરસાદ પડ્યો છે. આ વર્ષે કૃષિ માટે ચોમાસું સંપૂર્ણ પડકારરૂપ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેતી વખતે પૂર આવવાથી ખેતીને અસર પડી છે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષના દુષ્કાળ બાદ 2016-17માં ચોમાસું સામાન્ય રહ્યું છે, જેના કારણે કૃષિ દર 4.9% છે, જેના પરથી સરકારે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેલીબિયાના ઉત્પાદનમાં 7.7% ઘટાડો થશે. કપાસના ઉત્પાદનમાં વધારો થયો છે, પરંતુ ગયા વર્ષે સરખામણીએ ઉત્પાદન ઓછું થયું છે. કૃષિ ચેરમેન પ્રોફેસર અશોક ગુલાટીના મતે કૃષિ વિકાસ દર 2.5% ઘટી શકે છે. કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થતા પાક વીમાની યોજનામાં સરકારે ફેરફાર કરવો અનિવાર્ય રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.